થી 3 દિવસ શહેરના કાપડ માર્કેટ બંધ રહેશે. 160 થી વધુ ટેક્સટાઇલ માર્કેટના 75,000 થી વધુ વેપારીઓ બંધમાં જોડાશે. આ વિરોધના કારણે 10 લાખ થી વધુ લોકોને અસર થશે. જીએસટી માટે કાપડ માર્કેટ સાથે જોડાયેલા વર્ગ અને સરકાર વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી. અગાઉ પણ 15 જૂન અને 24 જૂનના રોજ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું, જેના કારણે ટેક્સટાઇલ માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા વેપારીઓ અને કારખાનેદારોને પણ એક અઠવાડિયાના બંધની શરૂઆત કરી દીધી છે, કારણ કે કાપડના જોબ વર્ક ઉપર જે જીએસટી લગાડવામાં આવ્યો છે તેની સૌથી વધારે અસર એમ્બ્રોઇડરી યુનિટ પર થવાની છે. હવે ફરી વખત સળંગ 3 દિવસ ટેક્સટાઇલ માર્કેટો સજ્જન બંધ રહેશે. આ 3 દિવસમાં 375 કરોડ થી પણ વધુનું નુકસાન થઈ શકે તેમ છે. 30મી તારીખે જ્યારે જીએસટી કાઉન્સિલની અંતિમ બેઠક મળવાની છે, તેમાં વેપારીઓને રાહત મળે છે કે કેમ, કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેશે તે જોવાનું રહેશે. બિલકુલ, આ સાથે જ અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશ, જણાવશો કે જે રીતે 1 જુલાઈથી જીએસટી અમલમાં આવી રહ્યું છે અને અમલના કારણે જે વેપારીઓ દ્વારા જે રોષ જોવા મળી રહ્યો છે અને તેમને બંધ પાડવાનો નિર્ણય લીધો છે, શું કહેશો તેને લઈને? જી બિલકુલ, ગત 15મી જૂન ના રોજ પણ સુરત કાપડ વેપારીઓએ એક દિવસનું બંધ પાડીને ત્યારબાદ સુરત સહિત જે કલકત્તા છે, દિલ્હી છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે, જે મોટા મોટા સુરત પછી કાપડ ઉદ્યોગમાં જેમના નામ કહેવાય છે, તમામ માર્કેટો દ્વારા દિલ્હી ખાતે સ્મૃતિ ઈરાની તેમજ અરુણ જેટલી તમામ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી કે જીએસટી જે કાપડના જે જોબ વર્ક પર નાખવામાં આવ્યો છે તેનો રદ કરવામાં આવે ને ત્યારબાદ નો જીએસટી કાપડ ઉદ્યોગ પર રાખે, જેથી તમામ વેપારીઓ અને જે તેની સાથે જોડાયેલા લોકો છે તેને ફાયદો થઈ શકે. પરંતુ ત્યારબાદ પણ જીએસટી કાઉન્સિલ દ્વારા આ બાબતે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા આજથી 3 દિવસ માટે કાપડ વેપારીઓ દ્વારા સુરત સહિત તમામ માર્કેટો બંધ કરી દેવામાં આવ્યા છે અને 3 દિવસ સુધી આ તમામ માર્કેટો બંધ રહેશે. કહી શકાય છે કે સુરતના માર્કેટો બંધ રહેવાના કારણે જે 10 લાખ લોકો કે જે કાપડના વ્યવસાય સાથે સીધી રીતે તેમજ આડકતરી રીતે જોડાયા છે તે તમામ લોકોને અસર થશે. જે રોજબરોજના જે મજૂરો છે, જે કામદારો છે, જે લોકો 150 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની પોતાની રોજની મજૂરી કમાતા હોય છે, તેવા લોકોને સૌથી વધારે આ બંધની અસર થશે. સુરતમાં 165થી વધારે માર્કેટો આવેલા છે, 75,000થી વધારે વેપારીઓ છે અને 10 લાખથી જે વધુ લોકો સીધી અને આડકતરી રીતે આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અને જે કાપડ ટેક્સટાઇલ માર્કેટનો જે વેપાર છે તેમને અન્ય જે એસોસિએશન છે તેમને પણ સમર્થન આપ્યું છે. એમ્બ્રોઇડરી એસોસિએશન છે, પછી ડાઇંગ પ્રિન્ટેડ મિલ એસોસિએશન છે, યુનિટો છે, તેમને દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. અને તમામનું એક જ વસ્તુ કહેવું છે કે કાપડ ઉદ્યોગ પર જે પ્રોસેસિંગ અને પ્રોડક્શન પર જે જીએસટી લગાવવામાં આવ્યું છે, જે જીએસટીને રદ કરી દેવામાં આવે અને કાપડ ઉદ્યોગને જીએસટીમાંથી બહાર રાખવામાં આવે. આજે હવે જ્યારે એક હજી કાઉન્સિલિંગની મિટિંગ બાકી છે જીએસટી કાઉન્સિલિંગની, ત્યારે જોવાનું રહ્યું કે શું નિર્ણય લેવાય છે. પરંતુ કાપડ ઉદ્યોગ દ્વારા 3 દિવસ બંધ રાખવામાં આવશે અને ત્યારબાદ એક દિવસ એવો રાખવામાં આવશે કે જે દિવસે તમામ વેપારીઓ કાળી પટ્ટી પહેરશે અને વેપારીઓ તે દિવસને બ્લેક ડે તરીકે મનાવશે. જી બિલકુલ પ્રજ્ઞેશ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.